પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ જગ્યા વાંદરા નામ પર હોય? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે ડોટ કોમ ની અંદર હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક અચંબા ભરે કિસ્સા વિશે વાત કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ. પરંતુ હા, આ સાવ સાચું છે. આપણે ઘણી વાર એવું સાંભળતા હોઈએ ને કે આ જમીન ફલાણા નામ પર છે, આ ઘર આના નામ પર છે. પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ જગ્યા વાંદરા નામ પર હોય? આજે આપણે વાત કરવાના છે મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં એક એવી જગ્યા છે જ્યાં 32 એકર જમીન વાંદરાઓના નામે નોંધાયેલી છે. ગામજનોએ વાંદરાઓના નામે આ જમીનની નોંધણી કરાવી છે. તો આજના યુગમાં જ્યારે જમીન વિવાદ સામાન્ય થઈ ગયો છે, ત્યારે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના એક ગામમાં 32 એકર જમીન વાંદરાઓના નામે છે. આ એક દુર્લભ કિસ્સો કહી શકાય. ઉસ્માનાબાદના ઉપલા ગામમાં લોકો વાંદરાઓનું વિશેષ સન્માન કરે છે. જ્યારે પણ તેઓ ઘરને દરવાજા આવે છે ત્યારે તેમને ભોજન આપે છે. કેટલીક વાર તો લગ્નની વિધિ શરૂ કરતા પહેલા પણ તેમનું સન્માન કરે છે. ઉપલા ગામ પંચાયતના જમીનના રેકોર્ડ મુજબ 32 એકર જમીન ગામમાં રહેતા તમામ વાંદરાઓના નામ પર છે. હવે ગામના સરપંચ બપ્પા પોડવાલ જણાવે છે કે દસ્તાવેજમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ જમીન વાંદરાઓની હતી. જોકે પ્રાણીઓ માટે આ જોગવાઈ ક્યારે કરી, કોણે કરી તે નથી જાણી શકાયું. તેમણે એમ પણ કહ્યું કે તમામ ધાર્મિક વિધિઓનો ભાગ આ હતો. હવે લગભગ 100 જેટલા વાંદરાઓ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તેમની સંખ્યાઓ ઘટી પણ રહી છે. પ્રાણીઓ એક જગ્યા ઉપર લાંબા સમય સુધી નથી રહેતા. તેમણે એમ પણ જણાવ્યું કે વન વિભાગે જમીન પર વૃક્ષારોપણ કર્યું છે અને પ્લોટ પણ એક ઘર હતું, જોકે હવે તે પડી ગયું છે. તો પહેલા ગામમાં જ્યારે પણ લગ્ન થતા ત્યારે પહેલા વાંદરાઓને ભેટ અપાતી અને પછી જ લગ્નની વિધિ શરૂ થતી. જોકે હવે દરેક જણ આ પ્રથાને અનુસરતા નથી. જ્યારે પણ વાંદરાઓ દરવાજા પર આવે છે ત્યારે ગામ લોકો તેમને ખવડાવે છે, તેમને ખાવાની કોઈ મનાઈ કરતું નથી. તો મિત્રો, આજની આ દુનિયામાં જ્યારે લોકો પોતાના નામ પર જમીન કે ઘર કે કોઈ પણ વસ્તુ કરાવવાની હોડમાં પડ્યા હોય, ત્યારે મહારાષ્ટ્રનું આ ગામ કે જે પોતાની જમીનને વાંદરાઓના નામ પર રજીસ્ટર કરાવી રહ્યા છે, અને આ કોઈ વાર્તા નથી, આ એક સત્ય કિસ્સો છે. તો સાંભળવામાં પણ આપણને નવાઈ લાગશે કે કેવી રીતે આ ગામના લોકો પોતાની જે જમીન છે તે વાંદરાઓના નામે કરી રહ્યા છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.